પાંચ દિવસના વિરામ બાદ મહીસાગર જિલ્લામાં રાત્રે મુશળધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ઉકળાટને કારણે ગરમીથી ત્રસ્ત ગ્રામજનોએ રાહતની લાગણી અનુભવી હતી મહીસાગરના તમામ છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે ખાનપુરમાં ચાળીસ મિલીમીટર ઉપરાંત સંતરામપુરમાં તેત્રીસ મિલીમીટર લુણાવાડામાં અઠાવીસ મિલીમીટર કડાણમાં અઢાર મિલીમીટર જ્યારે બાલાસિનોર અને વીરપુરમાં દસ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો જોકે સિઝનનો સૌથી વધારે વરસાદ લુણાવાડામાં પડ્યો હતો જે બસ્સો છ્યાસી મિલીમીટર જેટલો હતો જ્યારે ખાનપુર તાલુકામાં બાણુ મિલીમીટર વરસાદ નોંધાયો હતો સારો વરસાદ થતા ખેડૂતોએ પણ ખેતીના શ્રી ગણેશ કર્યા હતા સમગ્ર મહીસાગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અસહ્ય ઉકલાટને કારણે સમગ્ર જિલ્લાવાસીઓ એ ગરમીથી ત્રસ્ત હતા અને એવા સમયે મોસમ વિભાગની આગાહી મુજબ જ ગત રાત્રિના રોજ સમગ્ર જિલ્લામાં વરસાદ થવાને કારણે જિલ્લાવાસીઓને ગરમીમાંથી રાહત મળી તો બીજી તરફ જિલ્લામાં સારો વરસાદ થવાને કારણે ખેડૂતોએ ખેતીના શ્રી ગણેશ પણ કર્યા છે વાત કરવામાં આવે જિલ્લામાં પડે વરસાદી તો સૌથી વધુ વરસાદ જિલ્લાના ખાનપુરમાં ચાલીસ મીમી જેટલો નોંધાયો હતો જ્યારે સૌથી ઓછો વરસાદ જિલ્લામાં વીરપુરમાં બાર મીમી નોંધાયો હતો વીરેન જોશી ડીડી ન્યૂઝ મહીસાગર અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે મોડી રાત્રે મોડાસામાં ભારે વરસાદ વરસ્યો હતો ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની પણ સમસ્યાઓ સામે આવી હતી બીજી તરફ મોડાસા તાલુકાના સાકરિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર શરૂઆત કરી મોડી રાત્રે જિલ્લાના મોડાસા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ગાજવીજ સાથે થયેલા વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા મોડાસા તાલુકાના સાકરિયા સહિત માથાસુલિયા તેમજ શામળાજી રોડ વિસ્તારના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા પર પાણી ભરાઈ જવાની પણ સમસ્યાઓ જોવા મળી હતી ભાવનગર શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો છે વહેલી સવારે ધૂધમાર વરસાદ તૂટી પડતા શહેરના માર્ગો પાણી પાણી થયા હતા ઠેર ઠેર પાણી ભરાતા વિદ્યાર્થીઓને શાળાએ જવામાં તકલીફ પડી હતી સતત ચાર કલાક વરસાદ વરસતા શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા કેટલીક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી બફારા વચ્ચે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ભાવનગર શહેરની અંદર આજે વહેલી સવારે ચાર વાગ્યાથી ફરી વરસાદ જે છે એનો પ્રારંભ થયો હતો બે દિવસના વિરામ અને ભારે બફારા બાદ જે પ્રમાણે વાતાવરણ સર્જાયું હતું જેના પગલે વહેલી સવારે ચાર વાગ્યાથી ફરી એ સમયે ધોધમાર વરસાદ જે છે એ ભાવનગર શહેરમાં તૂટી પડ્યો હતો અને શહેરના માર્ગો ઉપર પાણી જે છે એ ભરાયા હતા તો જે પ્રમાણે ધીમી ધારે વરસાદ જે પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક ચોક્કસ પ્રસરી હતી પરંતુ જગતનો તાજ જે છે એ હાલ ભારે પુસ્કુશાલ જે છે એ જોવા મળ્યો છે લોકો જે છે એ પુષ્પ જો મળે છે કારણ કે આ એક કાચું સોનું છે કે જે વરસી રહ્યું છે કે જેના કારણે આગામી સમયની અંદર આ પાણીની સમસ્યા પણ હલ થશે અને વાવણી કરીની અંદર વધુ ફાયદો થશે કેતનનાથપુરા દૂષણ ન્યૂઝ ભાવનગર વરસાદ શરૂ થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ વઢવાણમાં ત્રણ ઇંચ જેટલો જ્યારે ધ્રાંગધ્રામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે વરસાદ પડવાથી લોકોને ગરમીમાં રાહત મળી છે જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સાથે જ વરસાદ પડવાની સાથે જિલ્લાના તળાવ તેમજ નદીમાં વરસાદી પાણીની આવક થઈ છે ચોટીલા તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થયો છે તો ભારે વરસાદને પગલે કેટલાક ગામોને એલર્ટ કરાયા છે સમગ્ર રાજ્યની અંદર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમનગર જિલ્લાની અંદર પણ જોઈએ તો વિવિધ તાલુકાની અંદર અડધા ઇંચથી માંડીને ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ઓછામાં ઓછો તેર એમ વરસાદ ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છે જ્યારે વધુ વરસાદ વઢવાણમાં અંદર એકોતેર એમ વરસાદ વરસ્યો છે બીજા જિલ્લામાં જોઈએ તો બેથી અઢી ઇંચ વરસાદ સમગ્ર તાલુકામાં વરસી રહ્યો છે આ વરસાદ વરસવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે ત્યારે શહેરીજનોને આ ગરમીમાં આંશિક રાહત પણ મળી છે વરસાદ વરસવાથી જિલ્લાના જળાશયોની અંદર પણ વરસાદી પાણીનો આવક થઈ છે બ્રિજેશ ત્રિવેદી દૂરદર્શન સમાચાર સુરેન્દ્રનગર